અષાઢ મહિનો શરૂ થતાં જ હિન્દુ ધર્મમાં પવિત્ર વ્રત અને તહેવારોની શરૂઆત થાય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામમાં આજથી ગૌરી વ્રત અને જા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો, જેમાં નાની બાળાઓ ગૌરી વ્રત અને મોટી કન્યાઓ જયા પાર્વતી વ્રત કરી રહી છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 5-12 વર્ષની કન્યાઓ અને જયા પાર્વતી વ્રત 12-20 વર્ષની કન્યાઓ કરતી હોય છે. આ વ્રત 05-07 અને 10 વર્ષ સુધી કરવામાં આવે છે, એટલે કે 5 વર્ષ, 7 વર્ષ અને 10 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવતું હોય છે. ગુજરાતમાં વ્રતોનું અનેરું મહત્વ હોય છે. કથા અનુસાર ભગવાન ભોળાનાથને વરવા માતા પાર્વતીએ ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. તે તપસ્યાના પરિણામે તેમને મહાદેવ મળ્યા હતા. આથી કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે. ત્યારે વ્રત કરનાર કન્યાઓ વહેલી સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને જવારાનું પૂજન અર્ચન કરે છે. મોડાસાના સાકરિયા ગામના સકળેશ્વર મહાદેવ મંદિરે કુંવારી કન્યાઓએ ગૌરી વ્રત અને જય પાર્વતીના વ્રતનો પ્રારંભ શિવાલયમાં ભગવાન શિવ તેમજ માતા ગૌરીની પૂજા આરાધના આરતી અર્પણ કરીને વ્રતની શરૂઆત કરી હતી. આ રીતે સતત 5 દિવસ સુધી તેઓ આરાધના કરતા હોય છે. ક્યાંક 7 દિવસ સુધી અને ક્યાંક 10 દિવસ સુધી આરાધના કરવામાં આવતી હોય છે અને ઉપવાસ પણ આ કન્યાઓ કરતી હોય છે. મારું નામ રાઠોબ જોશી છે. આજે મેં જય પાર્વતી વ્રત કર્યું છે. સાકળેશ્વર મહાદેવ મંદિરે આજે મેં પૂજા કરી. પૂજા કરવાથી શિક્ષણમાં ફાયદો અને વર્ષ સારો મળે છે. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મારું નામ રાજુભાઈ જોશી, શાસ્ત્રી તરીકે મહારાજ તરીકે હું કામ કરું છું. અને અમારે આજે અષાઢ સુદ 12 અને 30 એટલે આજે 30ના દિવસે જયા પાર્વતી વ્રત, એટલે જયા પાર્વતીનું વ્રત એટલે નાની ભૂલકાઓ છોકરીઓ, જે મોટી છોકરી દીકરી હોય એ દીકરીઓને આજે જયા પાર્વતીના વ્રત નિમિત્તે આ વ્રત પૂજા કરવામાં આવે છે. અને એનાથી જે છોકરીઓ ભક્તિભાવપૂર્વક આ પૂજા કરે છે એનાથી ઘણા ફાયદા થતા છે. એમને વર પ્રાપ્તિ સારી પ્રાપ્ત થાય છે. ભગવાન એમની પરમ કૃપાળી શંકર દાદા અને પાર્વતી બંને એમની ઈચ્છા પૂરી કરે છે. જ્યારે નાની છોકરીઓ ગૌરીવ્રત પણ આજથી શરૂ કરવામાં આવે છે. ગૌરીવ્રતના દિવસે નાની છોકરીઓ જે ગૌરીવ્રતની અંદર નાની નાની દીકરીઓ જેના બ્રાહ્મણના ઘરે જે આ કોડિયા મૂકેલા હોય એ કોડિયાની અંદર જવારા વાયેલા હોય, જવારાની પૂજા કરે છે. એનાથી એમને પણ ઘણા ફાયદા થતા હોય છે. એમની અંદર જીવનની અંદર ભગવાન બળ બુદ્ધિ અને શક્તિ આપતી હોય છે. એવી રીતે આ જયા પાર્વતીની અંદર મોટી છોકરીને પણ બ્રાહ્મણના આશીર્વાદથી એમને ભક્તિભાવપૂર્વક સેવા કરવાથી મહારાજના આશીર્વાદ તથા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અસ્તુ. મોડાસામાં મેઘરાજા ગાજવીજ સાથે પધરામણી. અરવલ્લીના ધનસુરા ભીલોડા શામળાજી પંથકમાં મેઘરાજાની મહેર આવી વાવણીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. સતત અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ધનસુરામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, તેમજ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. આમ અવિરત વરસાદ પડી રહ્યો છે.